નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 3 મુગલ સામ્રાજ્ય વિશે ભણીશું. અગાઉના પાઠમાં આપણે દિલ્હી સલ્તનતમાં જોયું કે ભાઈ વિવિધ મુસ્લિમ શાસકો આવ્યા, જેમાં છેલ્લે ઇબ્રાહિમ લોદી, આપણે જોયું હતું ને ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થાય છે અને સલ્તનત કાળ પૂરો થાય છે અને પાણીપતના પહેલા યુદ્ધથી એટલે કે પાણીપતનું પ્રથમ મૃત્યુ ત્યારથી સલ્તનત કાળ પૂરો થાય છે અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. તમે તાજમહેલ જોયો જ હશે, તો આજે આ બધા સ્થાપત્યો કોને બંધાવ્યા, આ મુગલ શાસકો વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. તમે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા. મુગલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા જે આપણે અગાઉના પાઠમાં ભણી ચૂક્યા છીએ. હવે મુગલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526 બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20 એપ્રિલ 1526, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. બરાબર ને? કારણ કે એને તોપ ગોળાનો ઉપયોગ કર્યો હતો એટલે ભાઈ ઇબ્રાહિમ લોદી છે એ હારી જાય છે અને ભારતમાં મુગલ દિલ્હી સલ્તનત કાળ પૂરો થાય છે અને મુગલ શાસનની શરૂઆત થાય છે. તમને આમાં પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી, તો જવાબ આપણે આપી શકીએ કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી. પછી બાબરનું મૂળ નામ શું હતું, પ્રશ્ન એવો પણ પૂછાય, તો બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. પછી એમાંથી એવો પણ પ્રશ્ન નીકળે કે ભાઈ પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો હવે તો તમને એકદમ મગજમાં બેસી જ ગયું હશે ને, કારણ કે અગાઉના પાઠમાં આપણે ભણ્યા હતા કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી છે એ હારી જાય છે. પછી બીજો પ્રશ્ન પણ એમાંથી નીકળી શકે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું, તો 20 એપ્રિલ 1526 આ પ્રથમ યુદ્ધ હતું એમ. હવે પછી આપણે ભણવાના છીએ મુગલ શાસકો. બાબરે સ્થાપના કરી પણ હવે એમાં પછી કેવા કેવા શાસકો આવ્યા, તો એમાં ભાઈ બાબર છે, હુમાયુ છે, અકબર છે, જહાંગીર છે, શાહજહાં છે ને ઔરંગઝેબ છે. હવે હુમાયુ પછી વચમાં શેરશાહ આવે છે. આ શેરશાહ છે હુમાયુને હરાવે છે, એટલે એક વખત હારી જાય છે ને વળી પાછો બીજી વખત હુમાયુ છે એ શેરશાહને શેરશાહ પછી વળી પાછો એ ગાદી આવે છે અને વળી પાછું મુગલ સામ્રાજ્ય ચાલુ થઈ જાય છે. તો આવો આપણે પહેલા ભણીએ બાબર વિશે. બાબર ઈસવીસન 1526 થી ઈસવીસન 1530. બાબર કુશગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનું જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા સુજકે બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ હતી. બરાબર ને? બાબર નો સમય કેટલો છે, તો 1526. બરાબર ને? બાબર નો સમય કેટલો થશે, 1526 થી ઈસવીસન 1530. હવે એ કઈ ભાષાનો જાણકાર હતો એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવે, તો એ ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. પછી એમ કહેવાય કે બાબરની આત્મકથાનું નામ શું છે, તો બાબરે એક આત્મકથા લખી, તેનું નામ છે તુજકે બાબરી અથવા તો બાબરનામા. હવે બાબર પછી આપણે ભણશું હુમાયુ. હુમાયુનો સમય છે ઈસવીસન 1530 થી ઈસવીસન 1540 અને ઈસવીસન 1555 થી ઈસવીસન 1556. કેમ? તો વચમાં શેરશાહ આવી જાય છે હુમાયુની જગ્યાએ, વળી પાછો બીજી વખત પણ દિલ્હીની ગાદી ઉપર હુમાયુ આવે છે એમ. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તેને ગુજરાતના સુલતાન બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. ઈસવીસન 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું. સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થાય છે. જો આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળે મિત્રો, જેમ કે બાબર હુમાયુ, તો હુમાયુનો સમય કેટલો છે? 1530 થી 1540. પછી મેં તમને કીધું કે શેરશાહ સાથે યુદ્ધ થાય છે અને શેરશાહ વળી પાછો દિલ્હીની ગાદી ઉપર જાય છે, એટલે હુમાયુ છે ત્યારે સાવ એકદમ નિરાધાર થઈ જાય છે એમ. અને 1530માં દિલ્હીની ગાદી પર બેઠો, એટલે ક્યારે આવે છે? 1530માં એમ. પછી 1540માં ગુજરાતના સુલતાન બહાદુરશાહ અને શેરશાહ સાથે એને યુદ્ધ થાય છે. કોની સાથે? 1540માં તો આપણે યાદ રાખવાનું કે ગુજરાતના સુલતાન બહાદુરશાહ અને બિહારના શેરશાહ સાથે હુમાયુને યુદ્ધ થાય છે. હવે પછી કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવ્યો એમ અને ભારતની બહાર હાંકી કાઢ્યો. શેરશાહ વચ્ચે ભાઈ કનોજના બીજા યુદ્ધમાં શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થાય છે અને ત્યારે એને આખું રાજપાટ છોડી દેવું પડે છે. કોને? હુમાયુને. પછી ઈરાનના શહેનશાહની મદદ. હુમાયુને કોણ મદદ કરે છે? તો ભાઈ ઈરાનના શહેનશાહ છે એને મદદ કરે છે એમ. ઈસવીસન 1555માં તેણે કાબુલ અને કંદહાર જીત્યા. વળી પાછું મદદ મળવાથી, ઈરાનના શહેનશાહની મદદ મળવાથી તે કાબુલ અને કંદહારને પણ જીતી લે છે. હવે હુમાયુ છે એ પણ વાંચન લેખનનો શોખીન હતો એમ. પછી દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું. હવે દિલ્હીની ગાદી ઉપર આવે છે એટલે પછી શું કરે છે? દિનપનાહ નામનું એક નગર વસાવે છે. એનું મૃત્યુ કેમ થાય છે? તો પ્રાર્થનાની ઉતાવળ હોય છે અને વાંચનાલયમાંથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થાય છે. તો આવા પ્રશ્નો આમાંથી નીકળી શકે. તમે નોટમાં સાથે નોંધ પણ કરતા રહેજો. હુમાયુ પછી આવે છે શેરશાહ સુરી. આ શેરશાહ છે એ મુગલ નહોતો. શેરશાહ સુરી ઈસવીસન 1540 થી ઈસવીસન 1545. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓ અને અંકુશમાં લઈ તેને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. શેરશાહ ઈસવીસન 1545માં સોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો શેરશાહ છે એ મુગલ હતો નહીં, એ અફઘાનનો હતો. હવે શેરશાહ વિશે પણ આવા પ્રશ્નો નીકળી શકે એમ કે ભાઈ શેરશાહનો સમય કેટલો હતો? 1540 થી 1545 એમ. તમારી નોટબુકમાં સાથે સાથે નોંધ પણ કરતા રહેજો, એટલે તમે રિવિઝન કરો ત્યારે વાંધો આવે નહીં. શેરશાહ સુરી.
એનો સમય છે ઈસવીસન 1540 થી ઈસવીસન 1545. હવે આ શેરશાહ ક્યાં વંશનો હતો તો આપને ખબર હોવી જોઈએ, અફઘાન વંશનો હતો. એનું મૂળ નામ શું હતું તો લખો, મૂળ નામ ફરીદ ખાન હતું. હવે એને શું કર્યું તો ભાઈ, શેરશાહ છે એને હુમાયુ ને હરાવ્યો એમ, અને ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી એમ. શેરશાહને સુધારક કહેવામાં આવે છે કારણ કે એને ઘણા બધા સુધારા કર્યા. એટલે શું કહેશું એને કે ભાઈ એ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. બરાબર. હવે એવો પ્રશ્ન પૂછાય કે શેરશાહ ને કેવો શાસક ગણવામાં આવે છે, તો સુધારક અને ન્યાયપ્રિય એમ. તે સમયમાં તેણે ટપાલ વ્યવસ્થા પણ ઊભી કરી હતી એમ. પછી તેને વેપારી યાત્રાળુઓ માટે ધર્મશાળા પણ બંધાવી હતી. પછી તેને રૂપિયાનું ચલણ પણ શરૂ કરાવ્યું. હવે એનું મૃત્યુ કેમ થાય છે તો ભાઈ એ કોકનું નિરીક્ષણ કરતો હતો અને એ નિરીક્ષણ કરવા ગયો અને એમાં એનું મૃત્યુ થાય છે. તો હવે આપણે હુમાયુ, બાબર, હુમાયુ અને શેરશાહ વિશે ભણ્યા, તો તમારે હુમાયુ વિશે 5 વાક્ય લખવાના છે. અસ્તુ.